દુનિયામાં ઘણી એવી વસ્તુઓ, જીવો અને જગ્યાઓ હોય છે જે પોતાની ખાસિયતને કારણે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની જતી હોય છે અને લોકોને પણ આવી વસ્તુઓ, જીવો અને જગ્યાઓ વિશે જાણવું ખૂબ ગમતું હોય છે. પણ આજે હું તમને એક એવા જ અનોખા વોટરફોલ વિશે વાત કરવાની છું જેમાં પાણીના બદલે આગ વહે છે. શું તમે આ વોટરફોલ વિશે જાણો છો? તમે જોઈ રહ્યા છો VTV ગુજરાતી.com પર જાણવા જેવું હું છું વિની. હું જે વોટરફોલની વાત કરું છું તેનું અલગ હોવું માણસોને લીધે નહીં પણ તે કુદરતે આપેલી દેન છે. આવી જગ્યા, વસ્તુ અને જીવો એ સાબિતી આપે છે કે ખરેખર કુદરત છે અને તે પોતાનું હોવાનો અહેસાસ આ અલગ લાગતી અને દુર્લભ જગ્યાઓ, ઇમારતો, નદી, સમુદ્ર અને વોટરફોલને આધારે કરાવે છે. આવો જ એક અનોખો વોટરફોલ અમેરિકાના યોસેમાઇટ નેશનલ પાર્કમાં છે જેમાં પાણીની જગ્યાએ આગ વહે છે. એટલા માટે આને ઘણા લોકો વોટરફોલને બદલે ફાયરફોલ પણ કહે છે. કેલિફોર્નિયાના યોસેમાઇટ નેશનલ પાર્કમાં એલ કેપ ના પૂર્વ ભાગમાંથી પડનાર આ ઝરણાનું નામ હોર્સટેલ ફોલ્સ છે, જે 2130 ફૂટની ઊંચાઈથી પડે છે. ફેબ્રુઆરીના મધ્યથી અંત સુધી જ્યારે સૂર્ય 90 ડિગ્રી પર હોય ત્યારે તેનો પ્રકાશ તેના પાણી પર બેકલાઇટ તરીકે કામ કરે છે, જેના કારણે પાણી થોડા સમય માટે તેજસ્વી કેસરી રંગનું થઈ જાય છે અને એવું લાગે છે કે પાણીને બદલે પથ્થરમાંથી જાણે જ્વાળાઓ વહી રહી હોય. આ અદ્ભુત દ્રશ્યને જોવા માટે લાખોની સંખ્યામાં સહેલાણીઓ આવે છે. આ નજારો વર્ષમાં એકવાર માત્ર ફેબ્રુઆરી મહિનામાં જ જોવા મળે છે. સોશિયલ મીડિયામાં અહીંયાનો નજારો એટલો ફેમસ થઈ ગયો છે કે ફોટોગ્રાફરથી લઈને સામાન્ય લોકોની એટલી મોટી ભીડ ઉમટે છે કે અધિકારીઓને તેને સંભાળવી મુશ્કેલ થઈ જાય છે. જો કે આ નજારો માત્ર થોડી મિનિટો માટે જોવા મળે છે, પણ થોડી મિનિટો માટે આ જોવા મળતા અદ્ભુત નજારાને જોવા દુનિયાભરમાંથી લોકોની ભીડ ઉમટી પડે છે. તે નેશનલ પાર્કના અધિકારીઓના કહેવા મુજબ સામાન્ય રીતે આ નજારો 16-20 ફેબ્રુઆરીની વચ્ચે જોવા મળે છે, પણ આ વર્ષની શરૂઆતમાં જ આ નજારો જોવા મળ્યો. સાથે તેમણે એ પણ કહ્યું કે જો પરિસ્થિતિ બરાબર ન હોય તો યોસેમાઇટ ફાયર ફોલ ચમકતો નથી, તેના માટે જામેલા ઝરણાને પીગળવા માટે પૂરતો તડકો જોઈએ છે જેથી તે ઓગળી જાય. આ સાથે તમને એ પણ જણાવી દઉં કે સૌથી પહેલા ફાયર ફોલની તસવીર 1973માં ફોટોગ્રાફર ગેલન રોબેલ્ડે લીધી હતી, પણ ઇન્ટરનેટ અને ડિજિટલનો સમય ન હોવાને કારણે આ અદ્ભુત જગ્યાની માહિતી લોકો સુધી ન પહોંચી. એ ઉપરાંત આ ઝરણું માત્ર શિયાળામાં જ વહે છે જ્યારે પૂરતો બરફ પડી ગયો હોય. તો આજના વિડીયોમાં મેં તમને એક એવા અનોખા વોટરફોલ વિશે વાત કરી કે જે વોટરફોલમાં પાણીના બદલે આગ વહેતી હોય એવું લાગે. જો તમને આજના વિડીયોમાં કંઈક નવું જાણવા મળ્યું હોય તો એકલા ન જાણતા આ વિડીયોને બીજા સાથે પણ શેર કરી દેજો. સાથે જ આ વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા. આવી જાવ નવી માહિતી જાણવા માટે જોતા રહો જાણવા જેવું ઓનલી ઓન VTV ગુજરાતી.com.